સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં સંભાવના ચેપ્ટર જેના અંદર 15.1 સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 પર આવ્યા હતા. આગળના લેક્ચરના અંદર આપણે 3 દાખલાઓ સુધી પૂરું કર્યું હતું. આજે આપણે દાખલા નંબર 4 ની ચર્ચા કરીશું. 3 સિક્કાઓને એકસાથે કુલ 200 વખત ઉછાળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી? 200. તો આપણે લખી દઈએ પરિણામોની કુલ સંખ્યા 200. હવે શું કહે છે? પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે. પરિણામ અને આવૃત્તિ 3 છાપ હોય આવૃત્તિ 23, 2 છાપ હોય આવૃત્તિ 72, 1 છાપ હોય આવૃત્તિ 77, અને છાપ ન આવે તો આવૃત્તિ 28. જો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની સંભાવના નીચેની ગણતરી પ્રમાણે કરવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આગળ મેળવું શું એની ચર્ચા કરીશું. શું કહે છે? જો 3 સિક્કાને એક છાપે ઉછાળતા 2 વાર છાપ આવે તો આપણે લખીશું ઘટના એ સિક્કાને એક સાથે ઉછાળતા બે વાર છાપ આવે તો POA સૂત્ર લખીશું. સિક્કાને ઉછાળતા પરિણામની કુલ પરિણામની સંખ્યા ભાગ્યા પરિણામની કુલ સંખ્યા. તો આપણે લખીશું સિક્કાને ઉછાળતા પરિણામની સંખ્યા ભાગ્યા પરિણામની કુલ સંખ્યા તો સિક્કાને ઉછાળતા પરિણામ કેટલા મળે છે? કેટલા? બે વાર છાપ આવે એની આવૃત્તિ કેટલી? 72. તો એની આવૃત્તિ મળશે આપણને 72 ભાગ્યા પરિણામની કુલ સંખ્યા કેટલી? 200. તો 200 લખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આને આપણે ઉડાવવું છે તો શું કરીશું? માનો કે હું 36 × 72, 100 × 200, 2 કેન્સલ, 36/100. તો આપણે લખી શકાય 1 × 10 અને 100. તો આવ્યું કેટલું વિદ્યાર્થી મિત્રો? 0.36. તો આપણે કહી શકાય 2 વાર છાપ આવે ની સંભાવના 0.36 થશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 5 પર જઈશું. કોઈ એક સંસ્થા યાદાચિત રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા. માસિક આવક અહીંયા આપી છે. કુટુંબ દીઠ વાહનોની સંખ્યા, 0 વાહન હોય આટલી સંખ્યા, 1 વાહન હોય આટલી સંખ્યા, 2 વાહન હોય આટલી, અને 2 થી વધુ હોય તેમની આટલી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેકની સંભાવના શોધવી છે, પણ જે જે પ્રશ્ન પૂછ્યા છે એની જ આપણે સંભાવના શોધવી છે. પહેલું એવું કહે છે માસિક આવક 10,000 થી 13,000 હોય તેમની પાસે ફક્ત 2 વાહન હોય. માસિક આવક 16,000 થી વધુ હોય તેમની પાસે 1 જ વાહન હોય. માસિક આવક 7,000 થી ઓછી હોય અને તેમની પાસે 1 પણ વાહન ન હોય. માસિક આવક 13,000 થી 16,000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન, 1 કરતા વધુ વાહન ન હોય. એની દરેકના આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ આપીશું. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે એવા શું માંગે છે? માસિક આવક 10,000 થી 13,000 હોય, 10,000 થી 13,000 એટલે આ તેમની પાસે ફક્ત 2 વાહન, 10,000 થી 13,000 એમાં તેમની પાસે 2 વાહન, 2 વાહન એટલે અહીંયા કેટલા કે 29 આવા કેટલા થાય? 29. તો વિદ્યાર્થી મિત્રો, ઘટના એની વાત કરીએ. સૌ પ્રથમ પહેલું કે માસિક આવક 10,000 થી 13,000 હોય
માસિક આવક રૂપિયા 10,000 થી 13,000 હોય અને પાસે બે વાહન અને બે વાહન તો POA પ્રયત્નની સંખ્યા એટલે ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા ભાગ્યા પ્રયત્નની કુલ સંખ્યા એટલે આ સૂત્ર લખી દઈએ ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા ભાગ્યા પ્રયત્નની કુલ સંખ્યા તો POA ની વાત કરીએ ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા 10,000 થી 13,000 10,000 થી 13,000 વાહન બે હોય તેવા કેટલા 29 અને ટોટલ વાહનો એટલે કે ઉદ્ભવતી સંખ્યા કેટલી 2400 વિદ્યાર્થી મિત્રો આપનો એક આ પ્રશ્ન પૂરો હવે બીજા પ્રશ્ન પર આપણે જઈશું બીજું એવું કહે છે માસિક આવક 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન 16,000 થી વધુ અને તેમની પાસે એક જ વાહન 16,000 થી વધુ એટલે કે છેલ્લું અને એક જ વાહન હોય એક એટલે અહીંયા કેટલા થશે 579 તો ઘટના બી લખીએ વિદ્યાર્થી મિત્રો કે માસિક આવક રૂપિયા 16,000 થી વધુ અને એક જ વાહન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચર્ચા કરીએ માસિક આવક 16,000 થી વધુ અને એક જ વાહન હોય એમાં કેટલા કે 579 તો 579 ભાગ્યા 2400 વિદ્યાર્થી મિત્રો આપણે બે પ્રશ્નનો જવાબ આપી દીધો હવે આપણે ત્રીજા પ્રશ્ન પર જઈશું ત્રીજો શું કહેવા માંગે છે તે ધ્યાનપૂર્વક સમજીશું માસિક આવક 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય એક પણ ન હોય એટલે શું કહેવાય 0 અને 7,000 થી ઓછી 7,000 થી ઓછી અને એક પણ વાહન ન હોય એટલે 0 એની સંભાવના કેટલી 10 તો આપણે ઘટના સી લખીશું માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને એક પણ વાહન ન હોય એક પણ વાહન ન હોય એટલે શું લખાય 0 અને 7,000 થી ઓછી અને એક પણ વાહન ન હોય તો 10 કહીશું તો POA બરાબર 10/2400 ટોટલ કેટલી છે 2400 કુટુંબ તો આપણે અહીંયા 0,0 કેન્સલ કરશું 1/240 વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ ઘટના જોઈ ધ્યાનપૂર્વક જોઈ લો આપણે પછી આગળ જઈશું સમજી લો એક વખત તમે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા નંબરના પ્રશ્નનો જવાબ આપીશું માસિક આવક 13,000 થી 16,000 હોય કેટલી હોય 13,000 થી 16,000 અને તેમની પાસે બે થી વધુ વાહન હોય જોઈએ 13,000 થી 16,000 ક્યાં કે વિદ્યાર્થી મિત્રો અહીંયા અને બે થી વધુ વાહન ક્યાં કે અહીંયા એની સંભાવના કેટલી 2500 તો આપણે લખી શકાય ઘટના ડી માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય અને બે થી વધુ વાહન હોય તો POD
विद्यार्थी मित्रों 13000 થી 16000 હોય અને બે થી વધુ હોય તો સીધી જ લાઈન માં જાઓ કેટલું કે 25 તો આપણે અહીં લખીશું 25 ભાગ્યા 2400 તો વિદ્યાર્થી મિત્રો આપણો આ જવાબ થશે હવે આના પછીની વાત કરીએ લાસ્ટ ઘટના પાંચમો પ્રશ્ન એક કરતાં વધુ વાહન ન હોય એક કરતાં વધુ હોય ને એનો મતલબ શું એક કરતાં ઓછા હોય શકે એક હોય ને એક કરતાં ઓછા હોય ને વધુ હશે નહીં તો આપણે અહીંયા લખીશું ઘટના E એક કરતાં વધુ વાહન ન હોય એક કરતાં વધુ ના હોય એનો મતલબ શું એક કરતાં ઓછો એટલે 0 હોય અને એટલે કે આ 0 વાળી અને આ 1 વાળી બંનેનો શું કરવું પડે સરવાળો તો આપણે લખાય 0 વાહન વત્તા 1 વાહન તો 0 વાહનનો સરવાળો કરશું 10 વત્તા 0 વત્તા 1 વત્તા 2 વત્તા 1 વિદ્યાર્થી મિત્રો હવે 1 વાહન માટેનો સરવાળો 160 વત્તા 305 વત્તા 535 વત્તા 469 વત્તા 579 તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો સરવાળો કરી તો આવશે 14 અને આનો સરવાળો 2148 તો ટોટલ સરવાળો કરીએ તો 8 ને 4 12 નો બગડો વિધિ 1 1 ને 1 2 2 ને 4 6 હવે 21 એમ ના વિદ્યાર્થી મિત્રો આ ઘટના આપણી પૂરી થાય છે હવે એની આપણે સંભાવના મેળવી લઈએ તો POE બરાબર કેટલા કે 2162 અને ટોટલ કેટલા 2400 વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું અને નવા દાખલા પર આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે નવા દાખલા પર જઈશું દાખલા નંબર 6 કે ગુણ અને વિદ્યાર્થી સંખ્યા આ ગુણ સાનાથી ગણિતની પરીક્ષાના અહીંયા ગુણ દર્શાવ્યા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે 0 થી 20 ગુણ હોય તેવા વિદ્યાર્થીઓ 7 20 થી 30 ગુણ હોય તેવા વિદ્યાર્થીઓ 10 30 થી 40 ગુણ હોય તેવા વિદ્યાર્થીઓ 10 40 થી 50 ગુણ હોય તેવા વિદ્યાર્થીઓ 20 50 થી 60 ગુણ હોય તેવા વિદ્યાર્થીઓ 20 60 થી 70 હોય તેવા 15 અને 70 થી વધુ હોય તેવા 8 તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એની સંભાવના મેળવી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન શું પૂછે છે એ સમજવાનું છે આપણે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ કેટલા 20% થી ઓછા ગુણ કેટલાક 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના વિદ્યાર્થી મિત્રો આપણે એક એક કરીને જવાબ આપીશું શરૂઆત કરી પહેલાથી કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના તો ઘટના એ લઈએ આપણે ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર લખી દઈએ તો આપણને વધુ ખ્યાલ આવી શકે તો ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા પ્રયત્નોની કુલ સંખ્યા વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ કે 20% થી ઓછા ગુણ મેળવે 20% થી ઓછા એટલે કેટલા કે 0 થી 20 20 થી ઓછા આવી ગયા કેટલા આવશે કે 7 તો આપણે લખી શકાય POE બરાબર 7 અને ટોટલ કેટલા કે 90 જે આપણી કુલ બતાવે 90 આપણો આ એક પ્રશ્ન પૂરો હવે આપણે બીજા પ્રશ્ન પર જઈશું
કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તો ઘટના B નામ આપીશું ગણિતની કસોટીમાં 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તો P ઓફ B બરાબર પછી લખીએ 60 કે તેથી વધુ ગુણ 60 અને કે તેથી વધુ એટલે વધારે 60 થી વધુ એટલે 70 ને 70 થી વધુ એટલે આ બંનેનો શું કરવો પડશે સરવાળો તો આપણે અહીંયા લખીશું 15 + 8 વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 15 ને 8 કેટલા 23 વિદ્યાર્થી મિત્રો આપણે હવે સૂત્રમાં કિંમત મૂકી કેટલી ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા 23 અને કુલ સંખ્યા કેટલી 90 તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં આપણો જવાબ આવ્યો 7/90 અને બીજી ઘટના માટે આપણો 23/90 વિદ્યાર્થી મિત્રો આ દાખલો સરસ મજાનો આપણો અહીંયા પૂરો થાય છે ધ્યાનપૂર્વક આને સમજી લો વિદ્યાર્થી મિત્રો આપણે નવા દાખલા નંબર 7 પર જઈએ કે આંકડા શાસ્ત્ર વિશે પ્રત્યેક વિદ્યાર્થીનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી 200 તો આપણે અહીં લખીશું કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હવે શું કરવામાં આવે છે કે અભિગમ જાણ્યો કેટલા વિદ્યાર્થીની સંખ્યાનો અભિગમ કેવું કે જો ગમે એવા વિદ્યાર્થી સંખ્યા 135 ન ગમે તેવા વિદ્યાર્થી સંખ્યા 65 પહેલો પ્રશ્ન આપણે આંકડા શાસ્ત્ર ગમે બીજું ન ગમે તેની સંભાવના આપણે મેળવી છે વિદ્યાર્થી મિત્રો તો આપણે શરૂઆત કરીએ ઘટના એ થી તો ઘટના એ ધારી આપણે પૈનાને શું કહીશું કે આંકડા શાસ્ત્ર ગમે તેવા પ્રયત્નની સંખ્યા તો આપણે અહીંયા લખીશું આંકડા શાસ્ત્ર ગમે તે માંગે તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખીશું ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા ભાગ્યા પ્રયત્નની કુલ સંખ્યા તો આપણે લખીશું ઘટના ઉદ્ભવવા માટે પ્રયત્નની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા વિદ્યાર્થી મિત્રો ઘટના ઉદ્ભવવા માટે આંકડા શાસ્ત્ર ગમે તેવા કેટલા 135 અને કુલ કેટલા કે 200 તો આપણે અહીંયા લખી શકાય 200 વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન થાય 135 ને 5 વડે ભાગવા ભગાય ચલો ચેક કરીએ 135 ને 5 વડે ભાગો 5 2 10 3 5 7 5 35 તો આપણે લખી શકાય 27 × 5 અને 200 ને 5 વડે ભાગો તો શું થાય તો 200 ને 5 વડે ભાગો 5 2 0 0 ઉપર આવશે તો લખાય 40 × 5 તો 5 5 કેન્સલ 27/40 તો આપણે કહી શકાય આંકડા શાસ્ત્ર ગમે તે માટેની સંભાવના 27/40 હવે આપણે બીજાનો જવાબ આપીશું આંકડા શાસ્ત્ર ન ગમે તો આપણે ઘટના બી ધારીએ આંકડા શાસ્ત્ર ન ગમે તે માટે ની સંભાવના તો P ઓફ B બરાબર સૂત્ર લખવાની જરૂર નહીં આંકડા શાસ્ત્ર ન ગમે એ માટે કેટલું કે 65 અને કુલ કેટલું કે 200 વિદ્યાર્થી મિત્રો હવે આપણે 5 વડે ભાગીએ 13 × 5 = 65 વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે 5 × 3 = 15 + 1 = 5 ને આને 5 વડે ભાગો તો 40 × 5 = 5 કેન્સલ 13/40
તો વિદ્યાર્થી મિત્રો બીજે ઘટના આંકડા શાસ્ત્ર ન ગમે તેની સંભાવના કેટલી કે 13/40 આંકડા શાસ્ત્ર ગમે તેની કેટલી 27/40 વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા હોય તો તમે સારી રીતે સમજી શકો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે જોઈ શકો છો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીએ થેન્ક યુ